नमस्कार मित्रों, स्वागत छे तमारू अमारी YouTube चैनल मां। मित्रों, SBI એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા માં એપ્રેન્ટિસશિપ ની ભરતી બહાર પાડવામાં આવેલી છે। કુલ 6160 જેટલી જગ્યા પર આ ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે। ભરતી વિશે તમામ માહિતી મેળવીએ તે પહેલા વિડિયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો। तो चलो मित्रों वीडियो की शुरुआत करिए। मित्रों, आज भर्ती की जाहरात है ते SBI એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તરફથી બહાર પાડવામાં આવેલી છે। SBI દ્વારા એપ્રેન્ટિસની પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। સૌથી પહેલા ચર્ચા કરી લઈએ કઈક અગત્યની તારીખ વિશે। मित्रों, आ भर्ती में जो तमारे अरजी फॉर्म भरव हो तो ऑनलाइन अरजी फॉर्म भरवानुं रहेशे। ऑनलाइन अरजी फॉर्म शुरू कर देवामां आवेला छे। 1/9/2023 થી લઈને 21/9/2023 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। जो मित्रों तमे घर बैठा अरजी फॉर्म भरावा मांगता हो तो अमारा जो व्हाट्सएप नंबर छे 9107661546 आ नंबर पर तमे व्हाट्सएप पर मेसेज करशो के अमारे SBI मां एप्रेंटिस नी पोस्ट पर अरजी फॉर्म भरवुं छे तो तमने नजीवी फी साथे घर बैठा ऑनलाइन अरजी फॉर्म भरी देवामां आवशे। बात करी लईए जग्या विशे, कुल केटली जग्या पर भरती बहार पाड़वामां आवेली छे तो कुल 6160 जेटली जग्या पर भरती नी जाहेरात करवामां आवेली छे। आ जे 6160 जग्या छे तेमांथी SC केटेगरी ना उम्मेदवार माटे 989 जेटली जग्या छे, ST केटेगरी ना उम्मेदवार माटे 514 जेटली जग्या छे, OBC એટલે કે SCBC કેટેગરીના ઉમેદવાર માટે 1389 જેટલી જગ્યા છે, EWS કેટેગરીના ઉમેદવાર માટે 603 જગ્યા છે, જ્યારે સામાન્ય એટલે કે જનરલ કેટેગરીના ઉમેદવાર માટે 2665 જેટલી જગ્યા છે। આવી રીતે કુલ 6160 જેટલી જગ્યા છે। વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં કુલ કેટલી જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલી છે તો ગુજરાતમાં કુલ 291 જેટલી જગ્યા છે। આ જે 291 જગ્યા છે તેમાંથી SC કેટેગરીના ઉમેદવાર માટે 20 જગ્યા રહેશે, ST કેટેગરી ના ઉમેદવાર માટે 43 જગ્યા રહેશે, OBC એટલે કે SCBC કેટેગરી ના ઉમેદવાર માટે 78 જગ્યા રહેશે, EWS કેટેગરી ના ઉમેદવાર માટે 29 જેટલી જગ્યા છે, જ્યારે સામાન્ય એટલે કે જનરલ કેટેગરી ના ઉમેદવાર માટે 121 જેટલી જગ્યા છે। આવી રીતે મિત્રો ગુજરાતમાં કુલ 291 જેટલી જગ્યા પર SBI દ્વારા એપ્રેન્ટિસ ની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો ગુજરાતમાં જે 291 જેટલી જગ્યા છે તો તેમાં જિલ્લા વાઇઝ જગ્યાની ચર્ચા કરીએ તો અમદાવાદમાં કુલ 60 જગ્યા છે, અમરેલીમાં 9 જગ્યા છે, આણંદમાં 8 જગ્યા છે, અરવલ્લીમાં 3 જગ્યા છે, બનાસકાંઠામાં 7 જગ્યા છે, વડોદરામાં 26 જગ્યા છે, સુરતમાં 20 જગ્યા છે, ભરૂચમાં 7 જગ્યા છે, ભાવનગરમાં 18 જગ્યા છે, બોટાદમાં 2 જગ્યા છે, છોટા ઉદયપુરમાં 3 જગ્યા છે, દાહોદમાં 3 જગ્યા છે, ડાંગમાં 1 જગ્યા છે, દેવભૂમિ દ્વારકામાં 3 જગ્યા છે, ગાંધીનગરમાં 14 જગ્યા છે, ગીર સોમનાથમાં 6 જગ્યા છે, જામનગરમાં 7 જગ્યા છે, જૂનાગઢમાં 10 જગ્યા છે, ખેડામાં 6 જગ્યા છે, કચ્છમાં 8 જગ્યા, મહીસાગરમાં 2 જગ્યા, મહેસાણામાં 6 જગ્યા, મોરબીમાં 6 જગ્યા, નર્મદામાં 2 જગ્યા, નવસારીમાં 6 જગ્યા, પંચમહાલમાં 4 જગ્યા છે, પાટણમાં 3 જગ્યા છે, પોરબંદરમાં 4 જગ્યા છે, રાજકોટમાં 18 જગ્યા છે, સાબરકાંઠામાં 4 જગ્યા છે, સુરેન્દ્રનગરમાં 7 જગ્યા, તાપીમાં 2 જગ્યા છે અને વલસાડમાં 6 જગ્યા છે। આવી રીતે કુલ ગુજરાતમાં 291 જેટલી જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે, ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ તો 1/8/2023 ને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 1/8/2023 ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષની હોવી જોઈએ। જો આપણે જન્મ તારીખને ધ્યાનમાં લઈએ તો ઉમેદવારનો જન્મ 2/8/1995 થી લઈને 1/8/2003 ની વચ્ચે થયેલ હોવો જોઈએ, પરંતુ અહીં જે અનામત કેટેગરીના ઉમેદવાર છે એટલે કે SC ST OBC કેટેગરીના ઉમેદવાર છે, હેન્ડીકેપ ઉમેદવાર છે, તો તેઓને સરકારશ્રીના ધારાધોરણો મુજબ ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર થશે। ચર્ચા કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। એ મિત્રો જે શૈક્ષણિક લાયકાત માંગેલ છે તે વિદ્યાર્થીએ 1/8/2023 સુધીમાં કમ્પ્લીટ કરેલ હોવી જોઈએ। વિદ્યાર્થીએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટી અથવા તો ઇન્સ્ટિટ્યૂટમાંથી ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતક કરેલ હોવું જોઈએ। કોઈ પણ વિદ્યા શાખામાંથી વિદ્યાર્થીએ સ્નાતકની ડિગ્રી પાસ કરેલ હોવી જોઈએ। સમયગાળા વિશે ચર્ચા કરીએ તો 1 વર્ષનો સમયગાળો રહેશે ટ્રેનિંગ માટે। પગાર ધોરણ વિશે ચર્ચા કરીએ તો એપ્રેન્ટિસની પોસ્ટમાં મિત્રો સ્ટાઇપેન મળવાપાત્ર થતું હોય છે, દર મહિને રૂપિયા 15,000 તમને સ્ટાઇપેન આપવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો પરીક્ષા ફી વિશે, કયા વિદ્યાર્થીએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે તો અહીં ઓનલાઈન પરીક્ષા ફી ભરવાની રહેશે। મિત્રો એસી એસટી અને હેન્ડીકેપ ઉમેદવાર છે તો તેઓએ પરીક્ષા ફી ભરવાની થતી નથી, તે સિવાય બાકી એટલે કે જનરલ કેટેગરીના ઉમેદવાર, ઓબીસી કેટેગરીના ઉમેદવાર અને EWS કેટેગરીના જે ઉમેદવાર છે તો તેઓએ પરીક્ષા ફી તરીકે રૂપિયા 300 ભરવાના રહેશે। પરીક્ષા ફી તમે ઓનલાઈન ભરી શકશો,
क्रेडिट कार्ड डेबिट कार्ड अथवा तो नेट बैंकिंग ना माध्यम थी अथवा तो यूपीआई ना माध्यम थी तमे परीक्षा फी भरी सकसो। बात कर लिए सिलेक्शन प्रोसेस विषय तो अहीं विद्यार्थी नु सिलेक्शन छे ते अलग अलग बे परीक्षा ना माध्यम थी करवामां आवशे। सौथी पहला तो ऑनलाइन लिखित परीक्षा लेवामां आवशे, त्यार पछी लोकल लैंग्वेज नी परीक्षा लेवामां आवशे। मित्रों जे ऑनलाइन लिखित परीक्षा लेवामां आवशे ते एक प्रकारे ऑब्जेक्टिव रहेशे, એટલે કે તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે, તેમાંથી તમારે સાચો જવાબ ગોતી ટિક કરવાનો રહેશે। મિત્રો અભ્યાસક્રમ વિશે ચર્ચા કરીએ તો જે જીકે એટલે કે જનરલ આન્સર અને ફાઇનાન્શિયલ આન્સર ના જે ક્વેશ્ચન છે તે 25 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 25 માર્ક રહેશે। ત્યાર પછી ઇંગ્લિશ ભાષાને લગતા પ્રશ્ન છે તે 25 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 25 માર્ક રહેશે અને તે ઇંગ્લિશ લેંગ્વેજમાં પૂછવામાં આવશે। ત્યાર પછી મિત્રો ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ ને લગતા પ્રશ્ન છે તે 25 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના પણ 25 માર્ક રહેશે। ત્યાર પછી રીઝનિંગ એબિલિટી અને કમ્પ્યુટર એપ્ટિટ્યુડ ને લગતા પ્રશ્ન છે તે 25 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના પણ 25 માર્ક રહેશે। આવી રીતે કુલ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે, એક પ્રશ્નનો 1 માર્ક, એવી રીતે 100 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 60 મિનિટનો સમયગાળો આપવામાં આવશે। મિત્રો જે જનરલ ઇંગ્લિશ એટલે કે જે ઇંગ્લિશ ભાષા અને ગ્રામરને લગતા પ્રશ્ન છે તે માત્ર ઇંગ્લિશ ભાષામાં જ પૂછવામાં આવશે, બાકી જે તમામ પ્રશ્ન છે તે તમને ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી ભાષામાં પૂછવામાં આવશે। કરીએ મિત્રો એક્ઝામ સેન્ટર વિશે કે આજે ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે, તો ગુજરાતના કયા કયા સેન્ટર ખાતે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે, તો ગુજરાતમાં મિત્રો અમદાવાદ, ગાંધીનગર, જામનગર, મહેસાણા, રાજકોટ, સુરત અને વડોદરા આટલા સિટી ખાતે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે। તો આવી રીતે મિત્રો એસબીઆઈ દ્વારા એપ્રેન્ટિસની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। ગુજરાત સહિત મિત્રો 6160 જેટલી જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે કે જેમાં ગુજરાતમાં 291 જેટલી જગ્યા છે। આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે, વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફ્રી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ।